આખા ભારતમાં હાલ મોંઘવારીએ સામાન્ય નાગરિકોની કમર તોડી નાખી છે. પૈસાવાળા લોકોને ફરક નથી પડતો એ વાત હું જાણું છું, પરંતુ માણસ જે માણસ રોજનું કમાઈને રોજનું ખાતો હોય તેનું શું? અથવા જે લોકો 10-20 હજારમાં નોકરી કરતા હોય, પરિવારનું પાલન પણ કરતા હોય અને એમાં પણ ભાડે રહેતા હોય, અને ભારતની વાત કરું તો 80% થી વધારે લોકો સામાન્ય પરિસ્થિતિમાં જીવન જીવે છે, એ લોકો માટે કોણ ક્યારે વિચારશે? સરકાર ક્યારે તેમને રોજગારી આપશે? દર વર્ષે 2 કરોડ યુવાઓને રોજગારી આપવાના વાયદાના લીરે લીરા ઉડી ગયા છે. નમસ્કાર, સત્ય ડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું કમલેશ રોહિડા. કોરોનાને કારણે વેપાર ધંધાની મંદી વચ્ચે પેટ્રોલ ડીઝલનો ભાવ વધારો સહન કરી રહેલી પ્રજાને હવે દૂધનો ભાવ વધારો સહન કરવો પડશે. થોડા સમય પહેલા જ સીએનજીમાં ભાવ વધારો, ટોલ ટેક્સમાં ભાવ વધારો, અરે ગુજરાત સરકારના સામાન્ય શૌચાલયમાં પણ 5 રૂપિયાથી વધીને 10 રૂપિયાનો ભાવ વધારો કરી દીધો છે. હજુ બીજી વાત કરું તો અત્યારે ગુજરાત ટ્રાફિક પોલીસમાં પણ ઘણા સમયથી અમદાવાદમાં રોજ કેટલાય લોકોના વાહનો એવી રીતે ટોઈંગ કરી જાય છે જાણે દરેક અમદાવાદી વાહન ચોરી કરીને લાવ્યો હોય, જાણે તે ગુજરાતનો નાગરિક નહીં પરંતુ મોટો અપરાધી હોય. અમદાવાદમાં સિગ્નલો પર લાગેલા કેમેરામાં સહેજ પણ સિગ્નલ લાઇનથી તમારી ગાડીનો ટાયર આગળ ગયો હોય તો ટ્રાફિક પોલીસ સ્પેશિયલ સમય કાઢીને 1000થી વધુના મેમો ઘરે લઈને આવે છે. હદ તો ત્યાં થાય છે કે કોઈ યુવાન ભાવનગરથી અમદાવાદ ભણવા માટે આવ્યો હોય અને જો અમદાવાદના ટ્રાફિક પોલીસના કેમેરામાં આવી ગયો હોય તો ટ્રાફિક પોલીસ છેક ભાવનગર સુધી તેને મેમો આપવા જાય છે, એ પણ ખૂબ ઝડપથી આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરીને. શું આ જ છે વિકાસ? હવે વાત કરું દૂધની તો અમૂલ ગોલ્ડ અને અમૂલ શક્તિ સહિત તમામ પ્રકારના દૂધમાં લીટરે ₹2નો વધારો કરવામાં આવ્યો છે. આ ભાવ વધારો 17 ઓગસ્ટથી લાગુ પડશે. આમ 6 મહિનામાં જ અમૂલે બીજી વાર દૂધના ભાવમાં લીટર દીઠ ₹2નો વધારો કરી દીધો છે. આ પહેલા ગત ફેબ્રુઆરીમાં પણ દૂધના ભાવમાં વધારો કરવામાં આવ્યો હતો. આવા વધુ સમાચાર માટે જોતા રહો સત્ય ડે ન્યૂઝ. જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો, અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. સત્યડે.com આઝાદી સમાચારોની.